અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ભીખ માંગતા છે અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ ઉપર બાળકોના મુખેથી સાંભળવા મળે છે બાળકો એટલા બધા કરગરે છે કે આપણે દયા ખાઈ અને બાળકોને પાંચ કે દસ રૂપિયા આપી દઈએ છીએ પરંતુ આ બાળકો ક્યાંના છે શું કામ ભીખ માંગે છે એ સવાલ આપણા મનમાં ક્યારેય આવ્યો નથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દિવસમાં નવ ફરિયાદ કરી છે અને પંદર બાળકોને રેસ્ક્યુ કર્યા છે જ્યારે બીજી માસુમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્ય થયું છે કે નહીં તે ચેક કરવા માટેનું તેમનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મોટા ટ્રાફિક જંક્શનથી શરૂઆત થઈ અને રાજસ્થાનના નાના ગામડાઓ જેમાં ડુંગરપુર અને અંતરિયાળ ગામો સુધી પહોંચે છે જ્યાંથી એજન્ટો આ બાળકો જે પંદર વર્ષથી નીચેના છે તેમને ત્યારબાદ માતા અને તેમના નવજાત શિશુ તેમજ તેની સાથે આખા પરિવારને ભીખ માંગવા માટે રાજસ્થાનથી અમદાવાદમાં લાવવામાં આવ્યા છે આ બધાની વચ્ચે દરેક ટ્રાફિક સિગ્નલનું એક રેડ લિસ્ટ છે જે પ્રમાણે એજન્ટો પૈસા વસૂલે છે જેમાં પણ ખાસ કરીને દરેકને ટાર્ગેટ હોય છે અને તે પ્રમાણે જો વસુલાત ન થાય તો તેમને પરત મોકલી દેવામાં આવે છે તેમાં પણ ચૂકાવનારી વાત એ છે કે આ સમગ્ર ભીખ માંગવાના રેકેટની અંદર પંદરથી સોળ વર્ષની બાળકીઓ પણ છે જેમની સાથે કોઈ શોષણ થયું હોય તેવી શંકાના આધારે બાળકીઓનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે